બોડેલના ઊંચા પાન જેસિંગપુરા પાસે આવેલ જર્જરિત નાળાનું ડ્રાઇવર્ઝન વરસાદી પાણીમાં ધોવાયું. વાહન વ્યવહારો બંધ કરાયા. જર્જરિત નાળાને લઈને નીચે ડ્રાઇવર્ઝન પર ચાલતો હતો વાહન વ્યવહાર. વરસાદી પાણીમાં ડ્રાઇવર્ઝન ધોવાયું. 20 થી 30 ગામોને હાલાકી સર્જાઈ રહી છે. ડુંગરવાડથી જાંબુધોળાનો મુખ્ય રસ્તાનો ડ્રાઇવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે, જેથી ગામ લોકોને 20 થી 30 ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરાન મંસૂરી. આજરોજ જે જામુગોડા ડુંગરવાડ વચ્ચેનો રોડ છે, તેમાં નેશનલ હાઈવે 56નો 2 દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. આજે વધુ વરસાદના લીધે જે જામુગોડા અને ડુંગરવાડ વચ્ચેનો એક માર્ગ, એક વિકલ્પ હતો, જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો, જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો, તે આ એક છલિયું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે, એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે. આજે ઉંચાપાન ગામની અંદર જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ, એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો, જે શોર્ટકટ રસ્તો કહેવાય છે, આમ પાવાગઢ બરોડાને જોડે એવો, અને આ બાજુ જે છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે. અને બીજું કે 2 દિવસ પહેલાં જ આપણે સિંહોર ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતાં 2 વિકલ્પ હતા, એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયો જામુગોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો, આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવો અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે. નામ જિજ્ઞેશ રાઠવા, જેટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.